સુરતના કાપડના અલગ અલગ વેપારી પાસેથી કાપડ ખરીદી કરી થોડું પેમેન્ટ ચૂકવી આપી વેપારીઓને વિશ્વાસમાં લઈ કાપડનો મોટો જથ્થો ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકવી નાસી જતા બંટી બબલી સામે ગુનો નોંધાયો હતો। વેપારીઓ સાથે 81.77 લાખની ઠગાઈ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચને ઠગે ટોળકીની મહિલા આરોપીની મહારાષ્ટ્રથી પકડી પાડી છે, જ્યારે પુરુષ આરોપીની શોધખોળ ચાલી રહી છે। બંટી બબલીના વેપારીઓના કહેતા હતા કે અવધ ટેક્સટાઇલ માર્કેટ અને મુંબઈ ખાતે મોટું નામ અને મોટું કામકાજ છે, તમે અમારી સાથે વેપાર કરશો તો તમને ખૂબ નફો થશે, તેવી લાલચ આપી અલગ અલગ પ્રકારના અલગ અલગ કિંમતનો કપડનો ખરીદી કરી શરૂઆતમાં થોડું પેમેન્ટ સમયસર ચૂકવી આપી વેપારીઓને વિશ્વાસમાં કેળવતા હતા। ત્યારબાદ કાપડનો મોટો જથ્થો ખરીદી કરી કુલ રૂપિયા 81.77 લાખ નહીં ચૂકવી સુરતના વેપારી સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી। કમલ અખ્તર શેખ અને નિલોફર કમલ અખ્તર શેખની તેમજ અન્ય બે ઇસમો રાજેશ અને અવિન સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો હતો। આરોપી પતિ અખ્તર કમલ શેખ અને અન્ય આરોપી દલાલ મારફતે સુરત અને અન્ય જિલ્લા રાજ્યોના વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદી કરતા હતા। શરૂઆતમાં સમયસરનું માલનું પેમેન્ટ આપી વેપારીઓને વિશ્વાસમાં લઈ મસ મોટા માલની ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકવી નાસી જઈ છેતરપિંડી કરતા હોવાનું જાણવા મળ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નિલોફરને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ગેંગની સામે સુરતના સલાબતપુરા અમદાવાદ કાપડ પીઠ અને મુંબઈના ગુનો નોંધાયેલ છે।